હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ધ્યુઅર ક્લાસ વિદ્યાર્થી મિત્રો ફેલિંગહાફ આકૃતિ એટલે કે ડેલ્ટા જી વર્સીસ ટીનો જે પણ ગ્રાફ છે એટલે કે ફેલિંગહાફનો જે પણ આલેખ છે તેનો આના અનુપયોગ તેના અનુપયોગ તરીકે આપણે બીજું પોર્શન જોઈએ છે અને એ છે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ ક્યુપ્રસ ઓક્સાઇડ જે છે તેને બીજા સ્વરૂપમાં લખવું હોય તો સી યુ ટુ ઓ લખી શકીએ છીએ અથવા તો તેને કોપર પ્લસ વન છે રોમનાંકમાં લખવામાં આવશે આ વન છે એન્ડ ઓક્સાઇડ કોપર ઓક્સાઇડ સિમ્પલ લખવાનું પરંતુ ઓક્સિડેશન નંબર જે હોય તે સાથે એક્સપ્લેન લખવાનું તમે અલગ અલગ બે રીતે અને એમાંથી આપણે કોપરનું નિષ્કર્ષણ કરીને મેળવવાની જે પણ મેથડ છે એ આપણે તે ગ્રાફ પરથી એટલે કે ફિલિંગ આફની જે પણ આકૃતિ છે તેના પરથી આપણે મેળવીને સમજવાનો છે સીયુ ટુ ઓ રેખા લગભગ ઉપર આવે છે અને જો એ રેખાની વાત કરવા જાઓ તો તમને ગ્રાફિકલી માહિતી પરથી જો તમને દેખાય છે ક્યાં છે સીયુ પ્લસ ઓ ટુ ગીવ સીયુ ટુ એટલે ઉપરના ભાગમાં તે રહેલી છે ઓકે તો જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું ગ્રાફિકલી માહિતી તમને દર્શાવતો જઈશ ચા તો એ બાબત તમે સમજવો છો તે મુજબ સીયુ ટુ જે રેખા છે તે ઉપરના ભાગમાં આવે છે આથી કોપરનું ઓક્સાઇડ અયસ્કને કોક સાથે ગરમ કરવું સરળતાથી રિડક્શન થાય અને કોપર ધાતુ મળે છે એક સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે આપણે સમજી શકીએ કે તમારી પાસેથી ઉપરની ધાતુ હોય મતલબમાં ઉપરનો જે પણ ભાગ ઉપરની જે પણ રેખા છે એ નીચેની રેખા વડે શું થઈ શકે છે સરળતાથી રિડક્શન થઈ શકે છે એ આપણે જાણીએ છીએ કે તમારી પાસે જ્યારે રેખાના ભાગ સ્વરૂપે આપણે જ્યારે કોઈ ભાગ દોરીએ છીએ તો એ ભાગના સ્વરૂપે આ ડેલ્ટા જી વસિસ્ટીનો ગ્રાફ હોય તો ઉપર તરફ જો આમ કહી દઉં કે આ જે રેખા છે એ કોપરની છે અને નીચેની રેખા કંઈક આવી રીતે પસાર થતી હોય એ કાર્બનની છે તો સરળતાથી એમ કહી શકાય છે કે કાર્બન દ્વારા તેનું રિડક્શન થઈ શકશે એના ભાગ સ્વરૂપે હું જો રિએક્શન લખતો તો લખી શકાય કે સીયુ ટુ ઓ એ કાર્બન સાથે રિએક્શન કરશે અને સરળતાથી ટુ સીયુ બનાવી શકાય છે અને કાર્બન મોનોક્સાઇડ છૂટું પડવાનું છે કારણ કે તમારી પાસે જે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ આ બંનેની રેખા આપણે ખાસ જાણીએ છીએ તે મુજબ પાંચસોથી છસ્સો કેલ્વિન જો તમારી પાસે ગ્રાફ હોય તો ખોલતા જજો અથવા સાથે જોતા જજો કેમકે હું જે માહિતી આપું છું તે સચોટ છે અને તેમાં કદાચ તમને કોઈ પ્રશ્ન નહીં થાય કેમ કે તમારી સાપેક્ષ ગ્રાફ ખુલ્લો હશે તો તમે જોતા જશો એટલે તમને વધુ ખ્યાલ આવશે તો ખાસ કરીને પાંચસોથી છસો કેલ્વિન તાપમાનથી ઘણી જ નીચી તમને જણાય આવશે આ બંને રેખાઓ ઓકે સીમાંથી સી ઓ અને સીમાંથી સી ઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ એટલે સિમ્પલ પ્રકૃતિ છે આ વસ્તુ આપણે સરળતાથી ગ્રાફિકલી માહિતી દ્વારા સમજી શકીએ છીએ અને સરળતાથી કહી શકીએ છીએ જે કાર્બન છે એ કાર્બન રિડક્શન કરતાની પ્રકૃતિમાં છે ઓકે સમજો કે આયન અને સલ્ફાઇડયુક્ત કોપરની અયસ્કનું ભુંજન નિસ્થાપન કે પછી પ્રગલન કરીને તમે પ્રથમ તેને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે પ્રોસેસ તમે ઓલરેડી કરી જશે અને ત્યારબાદ આ કોક વડે તેનું રિડક્શન કરીને કોપર મેળવવાની વાત આપણે કરી ઓકે તો એ જ આખો લોજિક હતો કે જેમાં આપણે જે અયસ્ક છે તેનું ભૂંજન કરીએ નિસ્થાપન કરીએ કે પછી પ્રિગલ પ્રગલન કરીએ અને તેમાંથી આપણે ઓક્સાઇડ મેળવવાની વાત કરીએ છીએ જે આપણો પહેલો તબક્કો હતો આપણે બીજા તબક્કાના ભાગ સ્વરૂપે રિડક્શન પ્રોસેસના ભાગ સ્વરૂપે રિડક્શન કરતાંની પ્રકૃતિ સમજવા માટે આપણે કાર્બનનો ઉપયોગ કર્યો અને એ કાર્બનને એટલે કે કોકને ઉપયોગ કરીને રિડક્શન કરાવ્યું કોપરનું અને સરળતાથી કોપર ઓક્સાઇડનું રિડક્શન કરાવીને આપણે કોપર મેળવી લઈએ તો એની અમુક રિએક્શનો કંઈક આ રીતે તમને હું એક્સપ્લેન કરીશ જે રિએક્શનો ફરી એકવાર પછી એમ જ કહીશ કે યાદ રાખવાની છે તમારે સીયુ એફ ઇ એસ ટુ પ્લસ આ એસ્ક તૈયાર થઈ ગઈ તે ઓક્સિજન સાથે રિએક્શન કરે છે એટલે તમે જાણો છો તે મુજબ ઓક્સિજન સાથે રિએક્શન કરવાની સાથે તે સીયુ ટુ એસ બને છે અને ટુ એફ ઇ પ્લસ થ્રી એસઓ ટુ રિલીઝ કરે છે હવે જે સીયુ ટુ એસ એટલે કે સલ્ફાઈડયુક્ત કોપર છે તેની રિએક્શનની વાત કરું તો સલ્ફાઈડયુક્ત કોપરની રિએક્શન ફરી એકવાર ઓક્સિજન સાથે થાય એટલે સરળતાથી ટુ સી યુ ટુ ઓ એટલે કે તેનું ઓક્સાઇડ ફોર્મ મળે છે અને તે ઓક્સાઇડ ફોર્મમાં પણ ફરી એકવાર સલ્ફર ડાયોક્સાઇડ છૂટો કરે છે હવે જે ઓક્સાઇડયુક્ત જે પણ ભાગ તૈયાર થયો છે તેનો યુઝ કરું તો કે સીયુ ટુ ઓ હવે તે એટલે કે કાર્બન જે રિડક્શન કરતાની ભૂમિકામાં છે અને સરળતાથી સીયુ છૂટો પાડે છે સાથે સાથે કાર્બન ઓણોખે છૂટો પાડે છે એટલે આ એક સિસ્ટમબદ્ધ આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી મતલબમાં તમારી પાસે અયસ્ક તરીકે સીયુ એફી હોય તો ત્યાંથી લઈને કોપર સુધીની જે પણ રિએક્શન થતી હોવી જોઈએ એક એક આ રીતે છે હકીકતમાં તો અયસ્ક અયસ્કને પરાવર્તક ભઠ્ઠીમાં સિલિકા સાથે ગરમ કરવામાં આવતું હોય તેની સાથે સિલિકા સાથે ઓકે અને સિલિકા સાથે પરાવર્તક ભઠ્ઠીમાં ગરમ કરશો એટલે તમે જાણો છો પરાવર્તક ભઠ્ઠી કઈ હતી અને આપણે આપણે લાસ્ટ ટાઈમ પણ પરાવર્તક ભઠ્ઠીના સંદર્ભમાં આખું કૃત્ય સામાન્ય જોઈ હતી અને કદાચ તમને આકૃતિમાં સમજ ન પડી હોય તો તમને ફટાફટ એક આકૃતિના સંદર્ભમાં પણ વાત કરી દઉં એટલા માટે થોડીક એવી આકૃતિને ચર્ચામાં ભાગ સ્વરૂપે લઈ લો સમજો કે તમારી સાપેક્ષ આ એક આકૃતિ છે આકૃતિમાં ફક્ત ને ફક્ત જેમ આપણે વાત વાત જોઈએ ને તે રીતે તમારે સમજવાનું છે હવે જે આ ભાગ આપીએ છીએ ને ચાર ભાગ એ હવા અને તેલ માટેના છે ઓકે કે જે ભાગમાંથી સરળતાથી હવા અને તેલ તમારી જે પણ ધાતુમય ભાગ છે તેને મળતા રહે ઓકે અને જે આ બે ભાગ આપ્યા છે એ સામાન્ય રીતે ભરણ ઓરણી છે મતલબમાં તમારો જે પણ પદાર્થ છે ને તે ભાગમાંથી એન્ટર થશે ઓકે અને આ જે ભાગ છે એ આવું લંબી સળિયાઓ છે કે જેના દ્વારા બાકીની સિસ્ટમો તૈયાર થયેલી છે અથવા તેમ કહી શકાય કે જે આ ગરણી અથવા તો ભરણ ઓરણી જે છે ને તેને એક સંદર્ભ મળેલો છે નીચેનો જે ભાગ છે ને એ નીચેનો ભાગ એટલે કે જે તમને કેસરી રંગનો આઈ થિંક શોકે દેખાય છે તે સામાન્ય રીતે તેનો એક ચોક્કસ પાત્રમાં આકાર છે હવે સામાન્ય આ જે ચોખ્ખું દોર્યું છે એ મેગ મેગ્નેસાઇડ છે એટલે કે તેની અયસ્ક વાત કરીએ છે આ જે ભાગ કહી વાત કરી દીધી તે બાજુનો જે પટ્ટો ઊભો પટ્ટો જે છે એ સામાન્ય રીતે ભઠ્ઠીપરણ કહેવાય છે અને આ જે નીચેનો આ કોષ્ટકમય ભાગ છે તે સિલિકા છે રેતીમય ભાગ છે મતલબ હું એક એ જ વસ્તુ સાથે કામકાજ કરી રહ્યો છું કે ફક્ત આકૃતિના સંદર્ભમાં જો તમે સમજવા માંગો છો તો થોડુંક ડિફિકલ્ટ થવાનું છે મેં તમને લાસ્ટ ટાઈમમાં તો કહ્યું હતું કે તમે એ સંદર્ભમાં કામકાજ કરી શકો છો પરંતુ તેમની હાર્ડનેસમાં ન જોતા આધુનિક પરાવર્તક ભઠ્ઠી છે તમને જે સિમ્પલ ભાષામાં તમને આકૃતિ ડ્રો કરીને આપીને એટલી સિમ્પલ નથી હોતી આ પરાવર્તક ભઠ્ઠી અને ખાસ કરીને આધુનિક પરાવર્તક ભઠ્ઠી જો તમે વધુ પણ ઇન્ટરેસ્ટ લેવા માગો છો તો નો ડાઉટ તમે ગૂગલ કરી શકો છો કેમ કે ગૂગલ તમને બહુ જ સારી રીતે ડાયાગ્રામ બતાવશે તેનો અને એ ડાયાગ્રામ સાથે તમને તમને કામકાજ પણ સમજાવશે ઓકે કદાચ એ મહત્ત્વ આપણા માટે નથી એટલા માટે બોલું છું કેમ કે કદાચ એ ભઠ્ઠીનું કામકાજ આપણે કરવાનું નથી આપણે તેની સમજ મેળવવાની છે કે રિડક્શન થાય છે કે નથી થતું ઓકે એટલા માટે આ ભઠ્ઠીને હું સમજવા માટે સમજાવવા માટે તત્પર નથી બનતો ચા પરંતુ એક નાનો ખ્યાલ તમે રાખો તો સારું પડે છે મેં તમને વાત કરી તે મુજબ અયસ્ક જે છે તેને પરાવર્તક ભઠ્ઠીમાં સિલિકા સાથે ગરમ કરવામાં આવે છે અને આથી જ ભઠ્ઠીમાં આયન ઓક્સાઇડ આયન સિલિકેટ સ્લેગ્સ રૂપે તમને જોવા મળે છે કેની સાથે તમે ગરમ કરો છો સિલિકા સાથે એટલા માટે જે આયન જે તમને જોવા મળે છે તેનું અલગ અલગ સ્વરૂપ એટલે કે પેલું સ્વરૂપ તમને જોવા મળે છે તે છે આયન ઓક્સાઇડ બીજું સ્વરૂપ છે તે છે આયન સિલિકેટ ઓકે તો આવા અલગ અલગ સ્વરૂપ તમને સ્લેગના સ્વરૂપમાં તમને જોવા મળે છે કયા સ્વરૂપમાં જોવા મળ્યા સ્લેગના સ્વરૂપમાં જોવા મળે છે તો આલે સ્લેગના ભાગ સ્વરૂપે તમને આ બંને જોવા મળે છે લાસ્ટ ટાઈમ એક શબ્દ યાદ કરો આવ્યો હતો એ તો કોપર મેટ્રે ઓકે જે આપણે સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે વિચારણા કરી હતી તે મુજબ આને સ્લેગ કહ્યો હતો અને સ્લેગ સાથે સાથે એક ધાતુમલ શબ્દ આપણે ઓળખતા હતા આયર્ન સિલિકેટને આપણે ધાતુમલ જેની રિએક્શન જો લખવું તો એફ ઇ ઓ પ્લસ એસઆઈઓ ટુ ગીવસ એફી એસઆઈ થ્રી જેને આપણે ધાતુમલ કહીએ છીએ આ વસ્તુ લાસ્ટ ટાઈમ મેં તમને સમજાવી હતી આ જ વસ્તુ આ સ્લેગના ભાગ સ્વરૂપે તૈયાર થઈ બાકીનો જે પદાર્થ છે ને બાકીના પદાર્થની અંદર જે સ્લેગમાં નથી તે બાકીનો પદાર્થ અને સ્લેગમાં ન હોય તે બાકીના પદાર્થમાં સીયુ ટુ એસ તથા એફી એસ છે સમજો ખાસ કરીને સીયુ ટુ એસ તથા એફી છે જેને આપણે બીજા શબ્દોના નામ તરીકે આના મિશ્રણને કહેતા અને એ હતું કોપર મેટ્રે યાદ કરો શબ્દ કદાચ તમે આ શબ્દ સાથે વાકેફ છો જ એટલે આ જે ભાગ છે ને એ સ્લેગ સિવાયનો ભાગ છે જેમાં તમને કોપર મેટર સ્વરૂપ જોવા મળે છે ઓકે એટલે સિલિકાની આ એક ભૂમિકા તમે ખરે ખાસ એવી સમજી લીધી કે જેની અંદરથી કોપર જે છે એ કોપર મેટરના સ્વરૂપમાં હજી છે મતલબ માનું મિશ્રણ છે સમજો હજી હવે ત્યારબાદ શું કરવામાં આવે તો કે ત્યારબાદ હવે જો આ સ્વરૂપ આવ્યું છે સમજજો ઓકે એક સમીકરણ પૂર્ણ થયું હવે આ સ્ટેપ તમારું ચાલુ થાય છે એટલે આ પ્રોસેસના ભાગરૂપે તમને કોપર મેટરી મળે છે તો કોપર મેટરી જે છે એ સામાન્યતા આ પ્રોસેસમાં આવે છે ઓકે હવે ત્યારબાદ આપણે શું કરીએ તો કે ત્યારબાદ કોપર મેટરીને સિલિકાના પળવાળા પરાવર્તક લેવલમાંથી પસાર કરવા સોરી પરાવર્તકમાંથી પસાર કરવામાં આવે છે તેમાં થોડીક સિલિકા ઉમેરવામાં આવે હવા ફૂંકવામાં આવે કે જેથી શું થાય તો કે આ એફી એસ છે ને તે માં કન્વર્ટેશન પામી છે એફીએસ જે છે તેનું ઓક્સિડેશન થઈ જાય અને સરળતાથી એફીઓમાં થઈ જશે શું કરું છું ફરી એકવાર બોલું છું તમારી પાસે જે કોપર મેટ્રે છે એ કોપર મેટ્રે સિલિકાના પળવાળા પરાવર્તિત ભઠ્ઠી છે સિલિકાના પળવાળા પરાવર્તિક ભઠ્ઠી છે તેની અંદર નાખવામાં આવે છે તેની સાથે થોડીક સિલિકા મતલબ મતલબમાં રેતી નાખીશ થોડીક હવાની જે પણ ફૂક હોય તે આપણે તેમાં હોય મતલબમાં એક ચોક્કસ પ્રકારની હવા તેમાંથી પસાર કરવાની હોય છે કે જેને કારણે તેમાં ઓક્સિજનની માત્રા મળે છે જેને કારણે નું એસનું માં રૂપાંતર થાય છે અને સાથે સાથે સીયુ નું રૂપાંતર થઈ જશે સીયુ ટુ ઓમાં મતલબમાં હવાની ફૂંક એ તમને ઓક્સિજન પૂરો પાડે છે અને એ ઓક્સિજન કદાચ તેના ઓક્સાઇડના રૂપાંતર માટે જરૂરી બની ગયો અને સરળતાથી એફઈઓ સિલિકા સાથે સ્લેગ બનાવવા માટે જ્યારે સીયુ એ કાર્બનના રિડક્શન માટે તત્પર થઈને એ પ્રક્રિયા આગળ તરફ વધે છે જો FeO હોય તો એ સિલિકા સાથે રિએક્શન કરીને શું બનાવી દેજે ધાતુમલ એટલે ફરી એકવાર જે એફીઓ મળ્યો ને એ શું કરશે ધાતુમલ બનાવી દેશે અને જે એફીઓ મળ્યા પછીનો કોઈ પદાર્થ બાકી વધ્યો હોય તો એક જ પદાર્થ છે સીયુ ટુઓ અને એ સીયુ શું કરશે તો કે કાર્બનની હાજરીયા મળી જશે તો સરળતાથી તે રિડક્શન પામી જશે તો એ જ વસ્તુ આપણે કરવાની છે તો એ સીયુ ટુ ઓની અંદર કાર્બન વડે તેનું રિડક્શન કરવાનું છે અને તેમાંથી કોપર મેળવી લેવાનું છે જો પ્રક્રિયાને સરખી રીતે એક્સપ્લેન કરવા જાઓ તો પ્રક્રિયાને કંઈક આ રીતે હું એક્સપ્લેન કરીશ લખીશ તમે ફરી એક એકવાર જે પણ રિએક્શન છે તેને ખાસ યાદ રાખવા માટે તત્પર રહેજો કેમકે જે પણ રિએક્શનો આવે છે તેને ખાસ કાળજીપૂર્વક તમારે યાદ રાખવાની જો છે ફરજિયાત થઈ જાય છે જો પહેલાં લઈ લઉં એફ ઇએ પ્રક્રિયા એટલે કે એફઈએસ તમારી પાસે છે હવા સાથે રિએક્શન કરે છે એટલે સરળતાથી બનાવે છે એફયુઓ એટલે કે ટુ એફ ઇ પ્લસ કાર્બન સોરી સલ્ફર ડાયોક્સાઇડ છૂટો કરે છે જે એફયુઓ બન્યો ને તે સામાન્ય રીતે એસઆઈઓ ટુ સાથે રિએક્શન કરશે અને સરળતાથી સ્લેગ બનાવી દેશે ફરી એકવાર આ રિએક્શન તો હતી જ ફરી એકવાર અહીંયાથી એફયુઓ ઉત્પન્ન થયો ને એ આમાં ધાતુમલ બનાવવા માટે વપરાય ગયો મતલબમાં સ્લેગ તરીકે જ વપરાય છે દેન આગળ વધીએ ને એટલે તમારી પાસે બીજો ભાગ આવે એટલે કે સીયુ ટુ એસ સી ટુ એસ જે છે સરળતાથી રિએક્શન કરે છે ઓક્સિજન સાથે અને સરળતાથી ઓક્સિજન સાથે રિએક્શન કરે તો સી યુ બનાવે અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો કરે હવે સીયુ ટુ ઓ જે બન્યો છે એ સી યુ ટુ ઓ રિએક્શન કરે છે કાર્બન સાથે તમે જાણો છો તે મુજબ અને સરળતાથી સીયુ પ્લસ કાર્બન મોનોક્સાઇડ છૂટો કરશે ક્લિયર અને ઘણી વખત આ સી નું સી માં સંપૂર્ણ રૂપાંતર ન હોય તો તેમની વચ્ચે સ્વયં ઓક્સિડેશન થઈને કોપર મળી જાય શું થાય મતલબ સમજો કે સ્વયં ઓક્સિડેશન કઈ રીતે તો કે સી જે છે ને એ સીયુ ટુ ઓ સાથે રિએક્શન કરી નાખશે સીયુ ટુ એસ જે છે ડાયરેક્ટ સીયુ ટુ ઓ સાથે રિએક્શન કરી દેશે એટલે થશે શું સ્વયમ ઓક્સિડેશન કહેવાય શું કહેવાય આને સ્વયં ઓક્સિડેશન અને તેના સંદર્ભમાં તમને જો રિએક્શન સંતુલિત કરીને લખીને બતાવું તો સિક્સ સીયુ પ્લસ એસ ઓ ટુ મળે છે આ ટુમોલ રહેશે શું થયું કોઈ કોઈ વાત છે ને તમારી પાસે રિએક્શનની અંદર જે સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે મતલબમાં સીયુ ટુ એસ છે અને સીયુ ટુ ઓ તો સીયુ ઓ જે છે ને સંપૂર્ણ રૂપ રૂપમાં રૂપાંતર ન થતું હોય સીયુ ટુ એસમાંથી સંપૂર્ણ રીતે આમાં રૂપાંતર ન થતું હોય તો તેમની બંને વચ્ચે એટલે કે આ બંને વચ્ચે સરળતાથી સ્વયં ઓક્સિડેશનની ક્રિયા થાય અને સ્વયં ઓક્સિડેશનની ક્રિયામાં મારે કાર્બનની કોઈ જરૂર નથી હોતો મતલબમાં કાર્બન દ્વારા તો રિએક્શન થવાની જ છે પરંતુ અમુક જથ્થો એવો છે કે જે બાકી રહી જાય છે કે જે સામાન્ય રીતે સીયુએસમાં જ રહેવાનો છે મતલબમાં સીયુ ઓમાં ફરવાનો નથી તો એ જથ્થો છે ને એ આની સાથે શું કરી લેશે સ્વયં ઓક્સિડેશન ક્લિયર અને સરળતાથી સિક્સ સીયુ પ્લસ ઓ ટુ બનવાનો છે એસઓ ટુ બનવાનો છે ક્લિયર અને જેને કારણે તમારો જે બાકીનો જે પણ કોપર હોય તે પણ તમને મળવાનો છે તો આમ કોપર મળવાની જે પણ તબક્કાવાર પ્રક્રિયા છે જેને ખાસ કાળજીપૂર્વક તમને સમજી સમજ પડી હશે આવી જ કે સમજ પડી જ હોય ને આ રીતે તમે ઘન સ્વરૂપમાં મેળવેલ કોપરમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુના પરપોટા નીકળતા હોવાથી તેને ઉપર જે ફોડલા ઉત્પન્ન થાય છે અને એ ફોડલાની રચનાને કારણે આ જે કોપર જે તૈયાર થયું છે તેને ફોડલાવાળું કોપર કહેવામાં આવે છે કેના વાળું કોપર કહેવામાં આવે છે ફોડલાવાળું કોપર એટલે ખાસ શબ્દને પણ યાદ રાખજો જે કોપર ઉત્પન્ન થાય છે એ સામાન્ય કેવું છે ફોડલાવાળું કોપર ફરી એકવાર આ કોન્સેપ્ટ કઈ રીતે આવે છે તો એક સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે તમારી પાસે જે આ ઘન સ્વરૂપમાં મળેલ કોપર જે છે તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે છે ઓકે અને તે પરપોટ સ્વરૂપમાં હશે કેમ કે તે એક ચોક્કસ સવાજ છે વાયુ છે ગેસી સ્વસ્થા છે તે પરપોટ એના ભાગ સ્વરૂપે ઉપર આવે ને એટલે ઉપર ભા આવીને એટલે સ્વાભાવિક છે ઉપરની બાર તરફ રસ્તો કરતા કરતાં ઉપર આવે એટલે એક ફોટલો ઉત્પન્ન થાય અને ફોટલાવાળું સલ્ફર જવાને કારણે સલ્ફર ડાયોક્સાઇડ જવાને કારણે એક ફોટલો ઉત્પન્ન થયો છે અને આવા અમુક જગ્યામાં તમને ફોડલાઓની રચના જોવા મળે છે અને એ પ્રકારનું જે કોપર છે તેને આપણે નામ આપ્યું છે ફોડલાવાળું કોપર ઓકે અને એ પણ વસ્તુ ખાસ નોટડાઉન કરી લેજો કે ફોડલાવાળું કોપર જે છે ને એ કહી શકાય નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ શુદ્ધ હોય છે કેવું હોય છે નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ શુદ્ધ કોપર છે ઓકે તો આ વસ્તુ પણ નોટડાઉન કરીને રાખી દેજો સાથે સાથે અત્યારે આ વાત કરી કોપરની તો મેં તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું તે મુજબ કોપરની વાત કરવાની સાથે સાથે હું વાત કરી દઉં છું જિંક ઓક્સાઇડમાંથી જિંક ધાતુનું નિષ્કર્ષ સમજો કે જિંક ધાતુમાંથી જીંક કઈ રીતે તમે મેળવી શકો છો તો નિષ્કર્ષણના ભાગ સ્વરૂપે તમે સમજી શકો છો હવે જિંક ઓક્સાઇડમાંથી જિંક ઓકે ઝિંક ઓક્સાઇડમાંથી ઝીંક મેળવવાની બાબત તો સલ્ફર યુક્ત મતલબમાં સલ્ફાઇડ સલ્ફાઈડયુક્ત જે પણ અયસ્ક છે એને જિંક બ્લેડ તરીકે આપણે ઓળખીએ છીએ અને તેને ફોર્મ્યુલા લખવું તો આપણે એસ જેડેન એસ કહીએ છીએ ને ઓકે જેનું ફોર્મ્યુલાનું નામ કદાચ એમ કહી શકીએ બ્લેન્ડ છે જે તમે બધા જાણો છો કોષ્ટક તમે યાદ કર્યું હશે એટલા માટે હવે ઝીંક બ્લેન્ડનું ભૂંજન કરીએ એટલે શું મળે તેનું ઓક્સાઇડ સ્વરૂપ ભૂંજન કરવું એટલે સ્વાભાવિક છે કે તેની ઓક્સિજન સાથેની પ્રક્રિયા અને સરળતાથી તેના ઓક્સાઇડની બનવાની ક્રિયા એટલે કે જેડેન ઓ બને અને એ ભૂંજનના ભાગ સ્વરૂપે સલ્ફર ડાયોક્સાઇડ છૂટો થાય કેમ કે યુક્ત છે અને ત્યારબાદ તેનું કોક વડે રિડક્શન કરતા જેડેન ધાતુ મળવાની છે એટલે થશે શું તો કે આ જેડેન ઓ છે એ સરળતાથી જેડેન ઓ રિએક્શન કરશે કોક સાથે કાર્બન સાથે અને એ કાર્બનની રિએક્શનના ભાગ સ્વરૂપે એમ કહીશ કે આ જેડેન પ્લસ કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે પરંતુ આ બહુ જ ઊંચા તાપમાન એટલે કે સોળસો ને તોતેર જેટલું ઊંચું તાપમાન હોય ને ત્યારે પ્રક્રિયા થાય છે આ કિસ્સામાં તાપમાન અથવા એમ કહીશ કે ગરમી કોપરના કિસ્સામાં ખૂબ જ ઊંચું હોય છે આ વસ્તુ નોટડાઉન કરીને રાખી દેજો તાપમાન જો યાદ રહેતું તો યાદ રાખી લેજો ગરમ કરવાના હેતુ માટે આપણે ઓક્સાઇડની કોક્સ અને માટી સાથે નાની ઈંટો બનાવવામાં આવે છે સમજો ખાસ શું બોલ્યો તે ગરમ કરવાના હેતુ માટે આ ગરમ કરવાની જે તાપમાન ઊંચું છે ને એ હેતુ માટે ગરમ કરવાના હેતુ માટે ઓક્સાઇડની કોક અને માટી સાથે નાની ઈટો બનાવવામાં આવે છે ઓક્સાઇડની કોક અને માટી સાથેની ઈંટો બનાવેલી છે એટલે આઈ આઈ થિંક સો કે ઈંટો જે છે ને એનું કામકાજ અહીંયા વર્ણવા માગું છું ક્લિયર કે જેના પર જે પણ રિએક્શન છે ને એના ભાગ સ્વરૂપે આપણે ઈંટોને બર્ન થવાની વાત થશે અને એ ઈંટો જે છે ને તેમાંથી તમને ધાતુ મળશે અને પ્રક્રિયાના ભાગ સ્વરૂપે જો રિએક્શન લખી છે સાથે સાથે એક ઈટ રિએક્શન લખી દો એ છે તેના કાર્બોનેટ સ્વરૂપની જેડેન સીઓ થ્રી આ એક બીજી અયસ્ક છે કાર્બાઇડ સ્વરૂપની કે જેમાંથી પણ તમે જેડેન ઓ બનાવી શકો છો અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો કરી શકો છો અને આ જેડેન ઓ જે સરળતાથી કોક સાથે રિએક્શન કરે છે અને જે સામાન્ય ઈટ સ્વરૂપમાં જોવા મળશે અને તેમાંથી તમને ઝીંક ધાતુ છૂટી પડતી જોવા મળે છે ઝીંક ધાતુ ઓકે એકદમ સરળ પ્રોસેસના ભાગ સ્વરૂપે તમે વિચારી શકો છો આમ મળતી ઝીંક ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે અને ઝડપથી શીતક કરીને તેને જેડેન ધાતુને એક્ટિવ પણ કરી લેવામાં આવે છે ઝડપથી બોલું છું હવે ધાતુનું નિષ્કર્ષણ કરીને તમે ઝડપથી ઠંડુ પાડવાની પ્રોસેસ જે છે એ ઝીંકમાં તમને જોવા મળે છે બાકી તમને નેચરલ ઠંડુ પાડવા દેવામાં પણ આવે છે એક વસ્તુ ખાસ યાદ રાખજો ઝડપથી ઠંડુ પાડવાની વાત યાદ થયેલી છે સુકામ ઝડપથી ઠંડુ પાડવાની વાત કરું છું તો એક થર્મોડાયનેમિક કોન્સેપ્ટ આખો તેની પાછળ સંકળાયેલો છે એ કોન્સેપ્ટ શું છે તો એમ સિમ્પલ ભાષામાં વાત કરું તો એમ કહીશ કે જ્યારે પણ તમે કોઈને ઝડપથી ઠંડુ પાડવાની વાત કરતા હો તો તેમાં જે પણ સેટિંગ થવા માટે જે પણ મોલિક્યુલ્સનું સેટિંગ થવા માટે જે સમય આપવો જોઈતો હો તો આપણે આપ્યા વગર તેને ફટાફટ સ્થિર કરી દઈએ છીએ કે જેને કારણે તેમાં ચોક્કસ પ્રકારની જે પણ રચનાઓમાં ત્રુટી જોવા મળે એ તમને આમાં જોવા મળતી હોઈ શકે છે પરંતુ આ જેડેનમાં એવું થતું નથી પરંતુ એક સિસ્ટમના ભાગ સ્વરૂપે તેને ઝડપથી સિતક તરીકે એક્ટિવ કરી છે ક્લિયર તો એકદમ સિમ્પલ જેડેનનું તો એકદમ સિમ્પલ ભાષામાં જ આ કહી શકાય કે તમારી પાસે જેડેનની અયસ્ક જે છે તેને એટલે કે જિંક બ્લેન્ડને ભૂંજન કરવામાં આવે કે જેના કારણે તે ઓક્સાઇડમાં રૂપાંતર પામે અને એ જે ભૂંજનથી ઓક્સાઇડ ઉત્પન્ન થયો હોય એક ઓક્સાઇડ યુક્ત જે પણ આપણી અયસ્ક છે તે સરળતાથી કોક સાથે રિએક્શન કરે કોક સાથે રિએક્શન કરીને જેડેન ઉત્પન્ન થઈ જાય ઓકે તો આમ સિમ્પલ ભાગ છો તમે જેડેન ઓક્સાઇડમાંથી જેડન મેળવી શકો છો ક્લિયર તો આમ આજના લેક્ચરમાં આપણે બે અયસ્કની વાત કરી અહીંયા એટલે કે કોપર ઓક્સાઇડ અનુલોક્સિને ઝીંક ઓક્સાઇડ અને એમાંથી આપણે કોપર અને ઝિંક મેળવવાની બાબતને સમજીએ જે ફક્તને ફક્ત તમને સમજાવે છે અને તેના અનુ ઉપયોગ તરીકે આપણે સમજીએ છીએ અને એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે અને એ વસ્તુ એટલે ફિલિંગામની એ આકૃતિ જેને સમજીને જ આપણે કોકને યુઝ કરી રહ્યા છીએ ઓકે તો આમ ખાસ મહત્ત્વના ભાગ સ્વરૂપે ફિલિંગામની આકૃતિને ભૂલવાની નથી ચા ફરી એકવાર મળીશું વધુ લેક્ચરના ભાગ સાથે ફરી એકવાર નેક્સ્ટ સેશન સાથે તો ત્યાં સુધી હું છું તમારો મેન્ટર શિક્ષક હિમાંશુ સરદારા સર